108 ઇમરજન્સી સેવા ભરૂચ જિલ્લાના લોકો માટે સંજીવની સાબિત થઈ હોય તેમ 2021ના વર્ષમાં અકસ્માતમાં 1697 ઇજાગ્રસ્ત લોકો સહિત કુલ 24,000 લોકોને મેડિકલ ઇમરજન્સીમાં સહાય પૂરી પાડી છે। ભરૂચ જિલ્લાના 9 તાલુકાઓમાં 108 સેવા અંતર્ગત કુલ 19 એમ્બ્યુલન્સ મૂકવામાં આવી છે। અલગ અલગ કક્ષાનો 90 કર્મચારીઓનો સ્ટાફ ઇમરજન્સીનો કોલ મળતા તુરંત ઘટનાસ્થળે પહોંચી દર્દીને પ્રાથમિક સારવાર આપી હોસ્પિટલ ખસેડવા મદદરૂપ બને છે। છેલ્લા એક વર્ષમાં 24,000 લોકોએ મેડિકલ ઇમરજન્સીનો સામનો કર્યો। અકસ્માતમાં 1697 લોકો થયા ઇજાગ્રસ્ત। ઔદ્યોગિક અગ્રેસર ભરૂચ જિલ્લામાં 7થી વધુ ઔદ્યોગિક વસાહતો, 70 કિલોમીટર કરતાં વધુ લાંબા નેશનલ હાઇવે અને 4 તાલુકાના 180 કિલોમીટર વિસ્તારનો કોસ્ટલ એરિયાને કારણે નાની મોટા અકસ્માતો પણ થતા રહે છે। વર્ષ 2011ની વસ્તી ગણતરી મુજબ 15.5 લાખથી વધુ લોકોની વસ્તી ધરાવતા ભરૂચ જિલ્લામાં આરોગ્યને લઈ હંમેશા તાત્કાલિક સારવારની જરૂરિયાત વર્તાતી રહે છે, જેમાં 108 સેવાને વર્ષ 2021માં ભરૂચ જિલ્લામાં તબીબી સહાયના 24,000 કરતાં વધુ લોકો માટે કોલ મળ્યા છે। 108 ઇમરજન્સી સેવા છેલ્લા 14 વર્ષથી સમગ્ર ગુજરાતમાં મેડિકલ ઇમરજન્સી સમયે લોકોને તાત્કાલિક મદદ પહોંચાડી જીવ બચાવવાનું કાર્ય કરે છે। ઇમરજન્સી સમયે 108 ઇમરજન્સી સેવા આજના સમયમાં પહેલો વિકલ્પ બની છે। આ સેવા દ્વારા વર્ષ 2021માં ભરૂચ જિલ્લામાં કુલ 24,000 લોકોએ સ્વાસ્થ્ય સંબંધિત મદદ માંગી હતી। કોરોના કાળમાં પણ 108ની કામગીરી પ્રશંસનીય રહી છે। એક સમયે રોજના કેસની સંખ્યા 100 સુધી પહોંચી હતી, ત્યારે દર્દીઓને ઓક્સિજનની જરૂરિયાત પૂરી પાડવા સાથે હોસ્પિટલ ખસેડવા આ સેવા મદદરૂપ રહી હતી। 2021માં 24,000 દર્દીઓને તબીબી તાત્કાલિક સહાય પૂરી પાડનાર સેવા દરરોજ સરેરાશ 65 દર્દીઓને તબીબી સહાય આપે છે। વર્ષ 2021 દરમિયાન ભરૂચ જિલ્લામાં સૌથી વધુ 9500થી વધુ મહિલાઓએ પ્રસૂતિ માટે એમ્બ્યુલન્સની મદદ માંગી, જ્યારે માર્ગ અકસ્માતોમાં 1697 લોકો ઇજાગ્રસ્ત બન્યા હતા। પ્રોગ્રામ મેનેજર અભિષેક ઠાકરે જણાવ્યું હતું કે 108ની ટીમને કોલ મળતા તુરંત ઘટનાસ્થળે પહોંચી દર્દી અથવા ઇજાગ્રસ્તને તાત્કાલિક અને જીવ બચાવવા જરૂરી સારવાર માટે તે સુનિશ્ચિત કરે છે। 90 કર્મચારીઓ, સંક્રમણનું જોખમ અને કપરી પરિસ્થિતિઓ હોય તો પણ દર્દીઓ પ્રત્યેની ફરજ નિષ્ઠા સાથે બજાવે છે। વર્ષ 2021 દરમિયાન કુલ 24,000 ઇમરજન્સી કોલ મળ્યા હતા, જેમાં પ્રસૂતિના 9,532, માર્ગ અકસ્માતમાં 1,697, કોરોનાના 1,470, શ્વાસની તકલીફના 1,067, તબિયત લથડવી 1,493, ઝેરી દવા પીવાની 673, હૃદયરોગના 418 કેસ અને અન્ય સ્વાસ્થ્ય સંબંધિત વિવિધ 7,650 કેસનો સમાવેશ થાય છે। આ ભરૂચ જિલ્લાના લોકો માટે 108 ઇમરજન્સી સેવા ખરા અર્થમાં સંજીવની સાબિત થઈ રહી હોય તેમ લાગી રહ્યું છે। અભિષેક ઠાકર, 108 ઇમરજન્સી સેવા ભરૂચ જિલ્લો પ્રોગ્રામ મેનેજર। 108 ઇમરજન્સી સેવા છેલ્લા 14 વર્ષથી આખા ગુજરાતમાં લોકોનો જીવ બચાવવા માટે ખડેપગે ઉભી રહી છે અને ભરૂચ જિલ્લાની અંદર પણ 108 ઇમરજન્સી સેવા છેલ્લા 14 વર્ષથી લોકોનો જીવ બચાવી રહી છે। 2021 વર્ષની વાત કરીએ તો ભરૂચ જિલ્લાની અંદર 24,000 જેટલી ઇમરજન્સીને 108 ઇમરજન્સી સેવાએ પ્રતિસાદ આપેલો છે, જેની અંદર મુખ્ય ઇમરજન્સીની વાત કરીએ તો કોરોનાની ઇમરજન્સી, માર્ગ અકસ્માતની ઇમરજન્સી, પ્રેગ્નન્સી રિલેટેડ ઇમરજન્સી, હૃદયરોગની ઇમરજન્સી, તે સિવાય બીજી બહુ અન્ય ઇમરજન્સીને 108 ઇમરજન્સી સેવાએ પ્રતિસાદ આપેલ છે। 108 ઇમરજન્સી સેવાએ ગયા વર્ષની અંદર 2021માં લોકોનો જીવ બચાવવા માટે ખડેપગે ઉભી રહી છે અને આવનારા વર્ષોમાં પણ લોકોનો જીવ બચાવવા માટે ખડેપગે ઉભી રહેશે। આવનારું વર્ષ લોકો માટે શુભ કાર્ય રહે તે માટે ભરૂચ જિલ્લાની જનતાને આવનારા વર્ષની શુભકામનાઓ। આભાર।